જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલમાં આપનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે પાઠ કેસા સોર, જે આપણે આગલા લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ, તો હવેના લેક્ચરમાં આ લેક્ચરમાં આપણે તેનો અભ્યાસ અને એનો સ્વાધ્યાય આપણે જોશું. આ લેક્ચરમાં મેં તમને કહેલું કે અભ્યાસ અને સ્વાધ્યાય આવતા લેક્ચરમાં સમજાવીશ, તો અત્યારે હવે અભ્યાસ અને સ્વાધ્યાય સમજવાનું છે. હું એના પ્રશ્નોના જવાબ બોલીશ, તમારે સાંભળવાના છે. અને હવેના આ લેક્ચર પૂર્ણ થતાં નીચે હોમવર્કમાં તમને સ્વાધ્યાય પોથીમાં જે હવે પુરાવવાનું છે તેના ફોટા મળી જશે. તો સાથે ને સાથે તમે લખતા રહેજો, કારણ કે જો તમે સાથે નહીં લખતા રહ્યો તો હવે ગયા ઓલામાં ગયા સત્રમાં તમારી સ્વાધ્યાય પોથી ચેક કરવામાં આવી નથી, પણ હવે પ્રથમ સત્રની પણ હવે ચેક કરવા મગાવવાની છે. તો જેને બાકી હોય તે કોઈ મિત્ર ભાઈબંધ જેની પાસે હોય એની પાસેથી લઈને લખી નાખે, અને તે સત્રની પણ ચેક કરવા મગાવવાની છે. એટલે અત્યારથી તમને સૂચના આપું છું, તમે ચેક કરવાની છે તો જેને બાકી છે એ પૂર્ણ કરી દે, બરાબર છે. હવે છે અભ્યાસ, તો બધાનું ધ્યાન અભ્યાસ ઉપર. આપ અપને ઘર મેં પકાઈ જાને વાલી સબ્જીઓ કી સૂચિ બનાવીએ. તમારા ઘરમાં જે પણ સબ્જી બનાવવામાં આવે છે એની તમારે સૂચિ બનાવવાની છે, એટલે તમે એનું લિસ્ટ બનાવવાનું છે. તમારી રીતે તમે તમારા ઘરમાં કોઈના ઘરે કારેલા બનતા હોય, કોઈના ઘરે ન બનતા હોય, કોઈના ઘરે દૂધી બનતી હોય, કોઈના ઘરે ન બનતી હોય, તો તમારી રીતે તમે તમારે લિસ્ટ બનાવી નાખવાનું છે. પ્રશ્ન બે, સૂચિ મેં સે અપની મનપસંદ સબ્જી આ બના બતાઈએ ઓર ક્યો પસંદ હૈ ઉસકા કારણ લખીએ. જો પહેલું છે એમાં તમારે ગમે તે, તમને ભાવે કે ન ભાવે, એનું તમારે લિસ્ટ બનાવવાનું છે. અને બીજો પ્રશ્ન એવો છે કે જે લિસ્ટ તમે બનાવ્યું, તમારા ઘરમાં જે બનતું હોય, તમારા ઘરમાં જો રીંગણા બનતા હોય બરાબર, તમને ન ભાવતા હોય, છતાં પહેલાના પ્રશ્નમાં તમારે રીંગણા નામ લખવાના છે, પણ બીજા લિસ્ટમાં જાણો કે તમને ઉદાહરણ આપું છું, રીંગણા ઘણાને ભાવતા હોય તો ટીચરે એમ કીધું ન ભાવતા મને તો ભાવે છે, એવું નહીં. તમને જે ઘરમાં બનતી હોય બધી, ઘણાને પાલક ન ભાવે, કારેલા ન ભાવે, તો તે બને છે તો લખવાનું. અને બીજા પ્રશ્નમાં તમને જે ભાવતી હોય એ સબ્જીનું નામ લખવાનું છે, અને કેમ પસંદ છે એનું તમારે કારણ પણ લખવાનું છે, બરાબર? સમજી ગયા? હવે પ્રશ્ન ત્રણ, ભિન્ન ભિન્ન શબ્દ પર રાઉન્ડ કીજે, જો ગોલા કીજે. પહેલાં તમે નાના હતા ત્યારે પણ એ આવતું જ હતું. જેસે ઉદાહરણ આપેલું છે, પાલક, ગાજર, સેબ, લોકી. તો પાલક, ગાજર ને લોકી ત્રણેય સબ્જી કહેવાય, અને સેબ છે એ શું કહેવાય? ફળ. તો ફળ ઉપર, એટલે સેબ છે એટલે સફરજન, એટલે એની ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. એવી રીતે એકથી ચાર જે આપેલું છે એમાં બોલો જોઈએ કેવી રીતે કરશું. જો કકડી, ગાજર, બંધગોબી, કેલા, તો સબ્જીમાંથી ફળ કયું અલગ પડે છે? ફળ કેલા, કેલા છે એ ફળ છે, તો કેલા ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. એવું નથી ફળે આપેલા હોય ને એક જ સબ્જી આપી હોય તો તમારે એની ઉપર રાઉન્ડ કરવાનું. જાણો કે અત્યારે બીજા નંબરમાં આપ્યું છે, પપીતા, મૂલી, આમ, અનાર. તો મૂલી છે એ ફળ નથી, પપીતા, આમ ને અનાર ફળ છે, તો મૂલી આ ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. ત્રીજા નંબર ઉપર કનેર, ધનિયા, ગુલાબ, ચમેલી, તો તેના ઉપર આવશે બધા ફૂલ છે પણ ધનિયા છે એ ફૂલ નથી, એટલે કે કોથમરી, તો ધનિયા ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. ચોથું, મિર્ચ, અદરક, ફૂલગોભી ને લસણ, તો એ મસાલાની વસ્તુ છે, તો એમાં કઈ મસાલાની વસ્તુ નથી? ફૂલગોભી. આગળ પ્રશ્ન ચાર, પ્રશ્નો કે ઉત્તર દીજીએ, બરાબર? તો એમાં પ્રશ્નોના ઉત્તર તમારે હું બોલું છું એવી રીતે તમારે લખવાના છે.
हरे रंग की सब्जियों के नाम बताइए। जो आ स्वाध्याय छे એ તમારે પ્રશ્ન તમારે લખવાના આવે છે, પણ અભ્યાસમાંથી તમારે પરીક્ષામાં પણ પૂછી શકાય, એટલે તમે એમાંથીને પણ પાકું કરજો। હરે રંગી સબ્જીઓ કે નામ બતાવીએ, તો લીલા કલરના શાકભાજી કયા કયા છે એનું તમારે નામ લખવાનું છે। હરે રંગી સબ્જીયા કરેલા, પાલક, મેથી કી ભાજી, બંધગોબી, ભીંડી, લૌકી, કકડી, ચચરીડા, કુંદરુ, ગ્વારફલી, કોકોડા, પરવલ આદિ, બરાબર। પછી તમને જે પણ નામ આવડે એનું તમારે નામ લખવાનું છે। કચ્ચે ટમાટર કા રંગ કેસા હોતા હૈ, કાચા ટમેટા હોય એનો રંગ કેવો હોય? હરા, હરા યાની લીલું, લીલા કલરનું હોય, લાલ કલરનું ન હોય। ત્રીજા નંબરમાં કોન કોન સી સબ્જીઓ કા સ્વાદ કડવા હોતા હૈ, કઈ સબ્જીનો સ્વાદ છે કરે કડવું હોય? કરેલા, કંકોડા ઓર મેથી કી ભાજી કા સ્વાદ કડવા હોતા હૈ। આગળ પ્રસ્તુત ઇકાઈ મેં કોન સી સબ્જીઓ કે નામ નહીં આયે હૈ। આગળ જે આપણે બધા આપણે પાઠ ચલાવ્યો ને કેસા સો, એમાં કઈ સબ્જી એવી છે કે એનું નામ નથી આવ્યું? તો કઈ આવશે? કંકોડા, કંદરૂ, પાલક, પ્યાજ, જમીકંદ, ગ્વારફલી, ચચરીડા, મૂલી, આ બધા તમને એના સિવાયના જેટલા નામ આવડે એવા તમારે લખવાના, જે પાઠમાં નથી ને તેના નામ લખવાના છે તેના લખવાના નથી। હવે પાંચમું, હલવા બનાને મેં ગાજરિયા, લૌકી કે અલાવા કોન કોન સી ચીજો કી જરૂરત હોતી હૈ। હવે તમે હલવો બનાવે તો મમ્મીને પૂછવાય કે હલવો બનાવવામાં ગાજર ને લૌકી, લૌકી અને દૂધી એના સિવાયની કઈ કઈ વસ્તુની જરૂર પડે છે? તો હલવા બનાને કે લીએ ગાજરિયા, લૌકી કે અલાવા ચીની, ખાંડની જરૂર પડે ને, ઘી, પાણી, ઇલાયચી, કાજુ, બદામ, પિસ્તા, ગમે તે બધું આપણે નાખીએ છીએ, આદિ કી જરૂર હોતી હે। છઠ્ઠું, એસે ફલ બતાઈએ જીસકી સબ્જી ભી બનાઈ જાતી હૈ, એવા કયા ફળ છે કે એનું શાક પણ આપણે બનાવીએ છીએ? તો કેલા, આમ, અમૃદ આદિ ફલો કી સબ્જી ભી બનાઈ જાતી હૈ। જો ઘણા કેળાના, કેળાનું શાક બનાવે, જામફળનું શાક બનાવે, બરાબર ને, ઘણા કેરીનું પણ, કાચી કેરીનું પણ શાક બનાવતા હોય છે, બરાબર છે। આગળ જો નીચે ચિત્ર આપેલું છે, નીચેથી એક એ ચિત્ર કા વર્ણન કીજીએ, આપણે ચિત્ર છે એનું તમારે વર્ણન કરવાનું છે। જુઓ તો એમાં બધાએ તમારે, તમને જે દેખાય એનું તમારે નામ, એ તમારે વર્ણન કરવાનું છે કે અહીંયા કે અહીંયા આપણે મૌખિક રીતે કે અહીંયા સબ્જી મંડી દેખાઈ દે રહી હૈ, પછી શું છે વહા એક કૂતા ખડા હૈ, એવી રીતે તમારી રીતે તમને જેવી રીતે આવડે એવું તમારે વર્ણન કરવાનું છે। આગળ ચિત્રો કે આધાર પર કહાની કથન કીજે, જે ચિત્ર આપેલા છે એની ઉપરથી તમારે આ વાર્તા છે એ તમારે, આ વાર્તા છે ચાર ચિત્રોવાળી, જોવા એમાંથી તમારે તમારી કહાની બનાવવાની છે। તો કહાની અહીંયા હું બોલું છું, જો શેનું ચિત્ર છે? જંગલનું। એક જંગલ થા, ઉસ જંગલ મેં બરગદ કે પેડ કે પાસ એક હાથી રહેતા થા, હાથી ઓર બરગદ કે બીજ પક્કી દોસ્તી થી વડ, બરાબર, વડલાનું ઝાડ હતું અને હાથી બંને વચ્ચે પાકી મિત્રતા હતી। એક દિન બાદ બાદ મેં હાથી બરગદ પર ક્રોધિત હો ગયા ઓર બરગદ કી ડાલિયા તોડને લગા,
वह बरगद को जड़ से उखाड़ने की कोशिश करने लगा। जो चित्र में देखाय छे बधुं, बरगद का पेड़ उसे समझ आने लगा। हाथी भैया, मुझे क्यों उखाड़ रहे हो? मैं सबसे सबके लिए बहुत उपयोगी हूँ। गर्मी के मौसम में जब सूरज अग्नोगोला बनकर गर्मी बरसाता है, तब सभी पशु पक्षियों को मैं छाँव देता हूँ। अतः मुझे रहने दीजिए, मैं आपकी भी कभी सहायता करूँगा। कई दिन बीत गए। गर्मी के दिनों में कड़ी धूप के कारण हाथी व्याकुल हो उठा। इतने में उसे आवाज़ सुनी, हाथी भैया अकुलाओ मत, इस ओर आओ, मेरी छाया में बैठो, आराम करो, यहाँ तुमको गर्मी से राहत मिलेगी। हाथी बरगद के पेड़ के नीचे आकर खड़ा रहा। उसे सचमुच चैन मिला। उसने बरगद के पेड़ का उपकार माना। हाथी और बरगद दोनों खुश हो गए। जो अहीं बन्ने मित्र होय छे, एक दिवस गुस्सा में हाथी छे ई झाड़ छे ओडलाना झाड़ ने तोड़वा मंडे छे, डाळियो एनी अने एने जोड़माथी उखाड़वानो प्रयत्न करे छे। त्यारे ते झाड़ छे ई कहे छे के मने शुं काम आवी रीते नष्ट करी दियो छो, कोईक दिवस हूँ तमने उपयोगी थईश। त्यारे જ્યારે સૂરજ ગરમી ઉગળતો હોય ગરમીના ઉનાળામાં, ત્યારે હું બધાને છાંયો આપું છું, પછી પશુ પક્ષીઓની બધાને હું એને છાંયો આપું છું, તો તમને પણ કોઈક દી ઉપયોગી થઈશ। તો એ ઉનાળાનો સમય આવે છે ત્યારે ગરમીથી હાથીભાઈ રહી નથી શકતા, અને ત્યારે તે ઝાડ છે તેને બોલાવે છે અને એનો મિત્ર હોય છે અને કહે છે કે અહીંયા આવી જાઓ, તમને સાચે જ અહીંયા આરામ મળશે। અને એવી રીતે સાચે જ એને આપ આરામ મળે છે, હાથીભાઈનો ઉપકાર માને છે અને બંને ખુશ થઈ જાય છે। બરાબર, અહીંયા આ કહાની છે એ તમારે પરીક્ષામાં પૂછાય તો તમારે લખવાની છે। હવે છે અહીંયા દિયે ગયે ચિત્રો કે બીજ કે ભેદ બતાઈએ વર્ણન કીજીએ। બંને ચિત્ર છે એમાં શું ફેરફાર છે એનું તમારે વર્ણન કરવાનું છે। તો અહીંયા એક ચિત્ર સામે સામે એવી રીતે વર્ણન કરીએ, તો પહેલાં ચિત્રમાં જે છે એનું વર્ણન હું કરી નાખું છું, બીજા ચિત્રમાં પછી કરું। તો પહેલાં ચિત્રમાં એક ખેત છે, એક કિસાન હલ ચલા રહ્યા હે, એક ખેત જોતા જા રહ્યા હે, દો લડકે દિખાઈ દે રહે હે, નાચતા હુઆ મોર દિખતા હે, એક બકરી લડકે કે આગે હે, ઘાસ કે દો ગઠ્ઠર પડે હે। આવું ચિત્ર પહેલાં ચિત્રમાં આપણને દેખાય છે। હવે બીજું ચિત્ર છે એમાં દો ખેત, જો એમાં બે ખેત દેખાય છે, ખેતર દો કિસાન સબ્જી જોડ રહે તોડ રહે, દોનો ખેતો મેં બેંગન ઓર ભીંડી કે બડે બડે પૌધે દિખાઈ દેતે હે, એક લડકા ટમાટર ખાતા હુઆ દિખાઈ દે રહા હે, ખડા હુઆ મોર દિખતા હે। જો એકમાં નૃત્ય કરે છે ને એકમાં ઊભો છે, એક બકરી લડકે કે પીછે આમાં આગળ છે ને આમાં પાછળ છે, સબ્જીઓ કા ઢેર પડા હે। બરાબર છે, હવે આપણે સ્વાધ્યાય છે એના પ્રશ્નોના જવાબ સમજવાના છે। બરાબર છે, આપણે જે પાઠ ચાલી જ ગયો છે એના જ પ્રશ્ન જવાબ છે। તો બિરજુ ચાચા કહાં આરામ કર રહે થે, પેલો પ્રશ્ન છે। તો ક્યાં, આપણે પાઠ ચાલ્યો ને મજાનો સરસ, એમાં આપણે જવાબ લખવાનો છે, બિરજુ ચાચા પેડ કી છાયા મેં આરામ કર રહે થે। બીજો પ્રશ્ન છે, કચુંબર મેં કોન કોન સી સબ્જીઓ કા ઉપયોગ હોતા હે। જો આ બધું પાઠમાં આવી ગયું, તો કચુંબર મેં બંધગોભી, મૂલી, ગાજર, બીટ, પ્યાઝ, કકડી, મિર્ચ, ટમાટર આદિ સબ્જીઓ કા ઉપયોગ હોતા હે। આલુ સે ખાને કી ક્યા ક્યા ચીજે બનતી હે, આલુ સે ચાટ, ચિપ્સ, ટિકિયા જેસી ચટપટી ઓર મજેદાર ખાને કી ચીજે બનતી હે, મસાલો સે રસોઈ મેં ક્યા હોતા હે, મસાલો સે રસોઈ મેં રસોઈ કો સ્વાદ ઓર સુગંધ મિલતે હે।
पांचमो प्रश्न, बैंगन ने सबको क्या सलाह दी? तो बैंगन ने सबको शांत किया और कहा, आप सब अपने अपने स्थान पर उपयोगी एवं सही है, मिलजुल कर रहने में ही हमारी भलाई है। छठा प्रश्न, बच्चों को कौन सी सब्जियाँ बहुत पसंद होती है? बच्चों को आलू, गाजर, शकरकंद और टमाटर जैसी सब्जियाँ बहुत पसंद है। सातवां प्रश्न, जमीन के नीचे पैदा होने वाली सब्जियों के नाम बताइए। जो पाठ में आयु जमीन नीचे कई सब्जी हो तो जमीन के नीचे पैदा होने वाली सब्जियों के नाम इस प्रकार है, आलू, गाजर, प्याज, मूली, रतालू, लहसुन, शकरकंद और जमीनकंद यानी सुरण आदि। बराबर। आगळनो प्रश्न, बेलों पर कौन कौन सी सब्जियाँ होती है? ककड़ी, करेला, कुम्हड़ा, तोरही, लौकी, कुंदरू, परवल, सेम आदि सब्जियाँ बेलों पर होती है। अगर जो नीचे दिए गए सब्जियों के रंग रूप आकार या स्वाद के बारे में दो दो वाक्य लिखिए। जो आमां तमे बधाय जाणीता ज छे, आ बधाय बधी सब्जी, बैंगन यानी रींगण, बे बीजू टमाटर यानी टमेटा, करेला यानी कारेला, लौकी यानी दूधी अने गाजर यानी गाजर, तो एना विषे आपणे बे बे वाक्य लखवाना छे। तो बैंगन छे तो केवा कलरનું હોય છે એ લખવાનું, સ્વાદ કેવો એવું બધું લખીએ। તો બેંગન વિશે આપણે લખશું, બેંગન કાલે રંગ કા હોતા હૈ, ઉસકે માથે પર હરે રંગ કી કલગી હોતી હૈ, બેંગન ગોલ યા લંબા હોતા હૈ। હવે ટમાટર, ટમાટર લાલ રંગ કા હોતા હૈ, ઉસકા ખટ્ટા મીઠા સ્વાદ સબકો અચ્છા લગતા હૈ, ટમાટર ગોલ હોતા હૈ। ત્રીજું, करेला हरे रंग का होता है, वो ज्वर, मधुप्रमेह जैसी बीमारियां ठीक करने में उपयोगी है, ज्वर यानी ताव अने मधुप्रमेह यानी डायबिटीज। उसका स्वाद कड़वा होता है, एटलेज कोई ने न भावे ने, ने? उसके दोनों छोर नुकीले होते हैं, छोर यानी बे बाजूना खूणा ई वाका वड़ेला होय छे। लौकी, हवे लौकी हरे रंग की और लंबी होती है, लौकी का हलवा बनता है। हवे छे पांचमो, गाजर, गाजर लाल रंग का होता है, गाजर मीठा होता है, गाजर लंबा और एक ओर से नुकीला होता है, नुकीला यानी वाकू वड़ेलो। अगर चित्र के आधार पर लेखन कीजिए, आ चित्र छे एनी आधार पर हमणा आपणे ई आवी ज गयुं, बराबर ने, स्वाध्यायमां, तो आपणे एना विशे थोड़ो कही दऊं। पहेलामां ते पहेला आ चित्र आवेलुं ते अभ्यासमां, हवे स्वाध्यायमां छे, तो आपणे एना विशे थोड़ुं चर्चा करी लईए। य सब्जी मंडी का चित्र है। सब्जी मंडी में सब्जी की दुकानें लगी हुई है, दुकानों पर ग्राहक खड़े हैं, एक दुकानदार की सब्जी बिकी नहीं है। जो एने एक माँ तो बदी एम ने मच्छे, वो ग्राहक की राह देख रहा है। दूसरे दुकानदार के पास से एक लड़की सब्जी खरीद रही है, एक ठेले वाला भी दिखाई दे रहा है, वह सब्जी बेच रहा है। ठेले वाला ग्राहक स्त्री को बैंगन दिखा रहा है, स्त्री के पास एक बच्चा भी खड़ा है। जमीन पर कपड़ा बिछा कर दो स्त्रियां सब्जियां बेच रही है, उनकी सब्जियां टोकरियों में रखी हुई है। एक स्त्री के पास ग्राहक नहीं है, वह उदास बैठी है। दूसरी स्त्री के पास खरीदार खड़े है, एक लड़का भिंडी ले रहा है, एक स्त्री सब्जी का भाव पूछ रही है। मंडी के नज़दीक से रास्ता गुजरता है,
मंडी के दोनों ओर पेड़ भी दिखाई दे रहे थे। बराबर छे, તમારે હજી આમાં તમને વર્ણન કરવામાં ફાવે તો વ્યવસ્થિત રીતે તમારે હજી પણ વર્ણન કરી શકાય। આગળ છે, નીચે દિયે ગયે વાક્યો કા માતૃભાષા મેં અનુવાદ કીજીએ। તો આપણે માતૃભાષા આપણી કઈ છે? ગુજરાતી। તો આપણે એનું અનુવાદ કરવાનું છે। સબ્જી સભી સબ્જીઆ મેરે બિના અધૂરી હૈ। તો શું આવશે? બધી શાકભાજીઓ મારા વગર અધૂરી છે। બીજું છે, ગાજર સે હલવા બનતા હૈ। તો ગાજરથી હલવો બને છે। ત્રીજું, મસાલે રસોઈ મેં સ્વાદ ઓર સુગંધ પ્રદાન કરતે હૈ। તો મસાલા રસોઈને સ્વાદ અને સુગંધ આપે છે। ચોથું છે, કરેલા સ્વાસ્થ્ય કે લીએ બહુત લાભદાયી હૈ। કારેલું આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે। પાંચમું, બિરજુ ચાચા સો ગયે, બિરજુ કાકા સૂઈ ગયા। બરાબર, હવે દેખીએ પતાકી છે ઓર લિખીએ। જબ તુમ ઇસ ઇકાઈ મેં પઢ રહે હો ઉસ સમય ખેતો મેં કોણ કોણ સી સબ્જીયા હોગી। હવે આ છે એ પ્રશ્ન કાંઈ માયને રાખતો નથી, એટલે અહીંયા આપણે આ પ્રશ્ન ચલાવવાનો નથી। આગળનો, નિમ્નલિખિત શબ્દો કા ઉદાહરણ કે અનુસાર વાક્ય પ્રયોગ કીજીએ। તમારે જે આપેલા છે, પ્રશંસા, અધૂરા, પસંદ, ભલાઈ, શાંત, એ બધાને આપણે વાક્ય બનાવવાનું છે। પણ એનું તમારે પહેલાં વિરોધી ગોતવાના છે, પ્રશંસા નિંદા। તો બંનેનું વાક્ય પાછું બનાવવાનું છે। જો અચ્છે કાર્ય કરને કી પ્રશંસા હોતી હે, બુરે કાર્ય કરને કી નિંદા હોતી હે, તો નિંદા અને પ્રશંસા બે આવી ગયું અને બંને વિરોધી હોવા જોઈએ। એવી જ રીતે અહીંયા આપણે કરશું। તો પહેલાં છે વિરુદ્ધાર્થી અને પછી છે સમાનાર્થી। તો પહેલાં પ્રશંસાનું તો આપણે થઈ જ ગયેલું છે, તો અધૂરા, તો અધૂરા અને એનું વિરુદ્ધાર્થી શું આવશે? પૂરા। તો પહેલાં અધૂરાનું તમારી રીતે લખવાનું, પણ હું અહીંયા ઉદાહરણ તરીકે આપી દઉં છું। મૂર્ખ લોગ કામ અધૂરા છોડ દેતે હે। અને પૂરા, તો સમજદાર લોગ કામ પૂરા કરતે હે। પછી શું છે? પસંદ અને નાપસંદ, મુજે નિયમિત છાત્ર પસંદ હે, મુજે અનિયમિત છાત્ર નાપસંદ હે। પછી ભલાઈ, ભલાઈ ને બુરાઈ, અચ્છે લોગ હંમેશા દૂસરો કી ભલાઈ કરતે હે, બુરે લોગ હંમેશા દૂસરો કી ભલાઈ કરતે હે। પછી છેલ્લું શું છે? શાંત અને અશાંત, કક્ષા મેં વિદ્યાર્થી શાંત રહેતે હે, તો પઢાઈ મેં ફાયદા હોતા હૈ, કક્ષા મેં વિદ્યાર્થી અશાંત રહેતે તો પઢાઈ મેં નુકસાન હોતા હૈ। પછી છે હવે પર્યાયવાચી, બરાબર છે? તો પહેલું છે સુગંધ, સુગંધ તો સુવાસ, આરોગ્ય તો સ્વાસ્થ્ય, અને મન ભાવન તો મનપસંદ, સરતાજ તો સર્વશ્રેષ્ઠ, અને બહુત તો અધિક। એનું તમારી રીતે તમારે બનાવવાના છે, બંને આવી જવા જોઈએ। બરાબર છે, અહીંયા આપણો સ્વાધ્યાય અને અભ્યાસ પૂર્ણ થાય છે। બરાબર છે, અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ। આગળનું જે પણ છે તે આપણે સ્વાધ્યાય પોથીમાં છે તેમાં સમજાવી દેશું। અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે, આવતા લેક્ચરમાં આપણે મળશું। આવજો।